الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل سيامي فيه بشكر والقبول على ما ترضاه ويرضاه الرسول محكمة فروعه بالأصول بحق سيدنا محمد وعليه الطاهرين والحمد لله رب العالمين أجمع ماي رمضان نتشل رات ونترسم تشل رات اندر ઇમામી માસૂમ ઈર્ષાદ ફરમાવે છે પરવર દિગારા અય અલ્લાહ આ મહિનામાં મારા રોજાઓને કબૂલિયતની મંજિલ સુધી પહોંચાડ જેવા રોજાઓ તને પસંદ છે અને તારા રસૂલને અને જેવી શાખાઓ તેના મૂળ થકી મજબૂત થાય છે તને અમારા એ સરદાર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલમ અને તેમની પાંખ ઔલાદનો વાસ્તો આપીને કહું છું કે અમારા દરેક આમાલને કબૂલ ફરમાવ અને અમારા દરેક રોઝાઓને કબૂલ ફરમાવ અને અમારી દરેક શાખાઓ કે જેના મૂળ થકી એ શાખાઓ મજબૂત થાય છે એવી તું અમને અતા ફરમાવ તમામ વખાણ ફક્ત અલ્લાહ માટે છે કે જે બધી કાયનાતનો માલિક છે આજની આ દુઆની અંદર આપણા રોઝાઓને મકબૂલિયત કબૂલિયત કબૂલ થવાનો શરફ અને કબૂલ થવા માટે આપણે અલ્લાહ પાસે આજની રાતમાં અને આજના દિવસમાં આપણે માગણી કરીએ છીએ અને ડિમાન્ડ કરીએ છીએ એના સાથે પેગમ્બર અકરમ અને એવી આપણી નેકીઓ હોય કે જે આપણા પેગમ્બરને પણ પસંદ આવે અને આપણી ફુરુએ દિન થકી આપણું ઉસૂલ મજબૂત થાય એવી આપણે અલ્લાહ પાસે માગણી કરીએ છીએ અને પછી વાલે મોહમ્મદ ઉપર આપણે દુરુદ અને સલામ મોકલીએ છીએ અલ્લાહમદ અલ એ બી શુક્ર વલ કબૂલ કબૂલે અલ્લામા રહો વર રસૂલ એ પરવર આ અમારે રમઝાનની અંદર તું અમારા દરેક આમાલને એવા બનાવ કે તું પણ રાજી થઈ જાવ અને તારો રસૂલ પણ રાજી થઈ જાય દોસ્તો બહુ મોટી વાત છે કે ઇન્સાન અને બંદે ખુદાના આમાલ એવા થઈ જાય કે અલ્લાહ પણ રાજી હોય અને અલ્લાહનો રસૂલ પણ રાજી હોય આપણે માય રમઝાનની અંદર ઈબાદતો કર્યા આપણે બંદગી અંજામ આપી આપણે આ માલ બજાવી લાવ્યા આપણે દુઆઓ પડ્યા મુનાજાતો પડ્યા આપણે અને આપણે રોઝાઓ પણ રાખ્યા આપણે સિલે રહેમ કર્યા અને આપણે દરેક અલ્લાહ તાલાની જેટલી શક્તિ આપણને આપી છે એટલી આપણે અલ્લાહ તાલાની રાહમાં ખાલે સદનને વજી ફી સબીલા આપણે નેકિયો અને આપણે ખૈરાત બજાવી લાવ્યા હવે અલ્લાહ પાસે છેલ્લા દિવસ છેલ્લી રાતમાં દુઆ છે પરવર દિગારા આ જે આમાલ જે હું બજાવી લાવ્યો છું એની અંદર નમાઝ છે એની અંદર રોઝા છે એની અંદર આમાલ છે એની અંદર દુવાઓ છે બધું એ એને તો એવું બનાવો કે તું પણ રાજી થઈ જાવ ને તારો રસોલ પણ રાજી થઈ જાય કે જેના થકી આ જે આમાર જે હું કર્યા છે નમાઝ પડ્યા છે એના કદમ કદમ અને પગલાં પગલાંનો હિસાબ જે છે એ તું મને અજર અને સવાબની સુરતમાં તું મને જન્નતની અંદર ને આખરતમાં તું અતા ફરમાવ માય રમઝાનની છેલ્લી રાત છેલ્લો દિવસ નોર્મલમાં આખી દુનિયામાં મુસલમાનો હોય શિયા સુના શરી હોય કોઈ પણ ઇસ્લામના ફિરકાઓ હોય આજની રાતમાં ખુશ નજર આવતા હોય કેમ કે હવે આવતીકાલે ઈદ છે આવતીકાલે ખુશાલી છે પરંતુ આપણા ચોથા ઇમામ સૈયદ સજ્જાદ ઇમામે જૈનુલ આબિદિન અલમ જ્યારે માહેર રમઝાનને વિદા કરે છે તો ગિર્યા કરીને વિદા કરતા નજર આવે છે સૈફે સજ્જાદિયાની અંદર તમે એ દુઆ પડીને જુઓ કે જે ઇમામ અલી સલામે દુઆ માગી છે અને રમઝાનને માહેર રમઝાનને માહે રમઝાન ઉપર કેટલા સલામ આપ્યા છે આપણા ચોથા ઇમામે એ માહે રમઝાન તારા ઉપર સલામ થાય કે તું અમારી સલામતી લઈને આવ્યો હતો એ માહે રમઝાન તારા ઉપર સલામ થાય તું અમારા માટે રહેમત લઈને આવ્યો હતો એ માહે રમઝાન તારા ઉપર સલામ થાય કે તું અમારા માટે મગફીરત લઈને આવ્યો હતો આ બધું જે સલામ કરે છે આપણા ચોથા ઇમામ માહેર રમઝાન ઉપર સલામ અલા શહેર રમઝાન સલામ અહેર અલવિદા કરે છે આપણે આપણા જમાનામાં અલવિદા કરીએ છીએ માય રમઝાન ને એ ન થકી પરંતુ ઇમામ જ્યારે અલવિદા કરે છે તો એની ફિલોસોફી તમે જુઓ એમનો અસરાર જુઓ એ કહે છે કે જે બરકતનો મહિનો ખતમ થઈ ગયો જે મહિનાની અંદર અલ્લાહની રહેમતો નાઝીલ થતી હતી હવે એ ખતમ થઈ જાય છે જે 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 માહે મહિનાની અંદર અલ્લાહ તાલા આપણા અમાલથી રાજી થતો હતો એ હવે ખતમ થઈ જાય છે જેની અંદર અને રોજી તકસીમ કરવામાં આવતી હતી એ મહિનો હવે ખતમ થઈ જાય છે જે મહિનાની અંદર મારી મોત લખવામાં આવતી હતી અને મારા દરેક સખત અને કઠિન કામ સહેલને આસાન થતા નજર આવતા હતા એ મહિનો હવે સંપૂર્ણ પૂરો થઈ જાય છે બસ આ જ ફરક છે એક ઇમામે માસૂમ ના માહે રમઝાનની અલવિદાઈમાં અને આપણી અલવિદાઈમાં ઘણા માણસો હું મારા આંખોથી જોયો છું ઈરાનની અંદર ઘણી જગ્યા ઉપર કે જ્યારે નમાઝે ઈદ ઉલ ફિત્ર પડવા જતા હોય ત્યારે એ લોકો ઈદ ઉલ ફિત્રના કુનુદની અંદર ગિરિયાઓ ભૂખા કરતા હોય શા માટે પેપર વર દિગારા જે મહિનાની અંદર તારી રહેમતો નાઝિલ થતી હતી હવે એ મહિનો અમને નસીબ નહીં થાય જેની અંદર તારી બરકતો નાઝિલ થતી હતી જે મહિનાની અંદર શબે કદર જેવી રાતો હતી જેની અંદર કુરાનની એક આયત પડવાનો સવાબ આખી કુરાન ખતમ કર્યા બરાબર હતો હવે મને એ મહિનો અને એ બરકતો મને નસીબ નહીં થશે એક ઇન્સાન મામૂલી અને એક ઇમામના વચમાં આટલો તફાવત છે માટે આપણે દરેકને આ માહે રમઝાનના એન્ડિંગમાં અને છેલ્લા રાતમાં અને છેલ્લા દિવસની અંદર શુક્ર બજાવી લાવવો જોઈએ પણ કયો શુક્ર બજાવી લાવવો જોઈએ કે પરવર દિગારા તો આ માહે રમઝાનને તો અમારા માટે નસીબ ફરમાવ્યો એનો તારો શુક્ર હું કરું છું તું મને ઈબાદત અને બંદગીનો મોકો ફુરસત અને ચાંસ ઇનાયત કર્યો તું મારા ઉપર રહેમતો નાઝિલ કરી તું મારા ઉપર બરકતો નાઝિલ કરી તું મારી દરેક નેકીઓને તારી ખુશનુદીનો ઝરિયો બનાવ્યો તારા રસૂલની ખુશ ખુશનુદીનો ઝરિયોને વાસ્તો બની ગઈ મારી દરેક નેકિયો એવી રીતે અલ્લાહ તાલોનો આપણને દરેકને શુક્ર બજાવી લાવવો જોઈએ અને અમાલ જે છે દરેક નેકીઓ છે એની અંદર એક સહી હોવાની શરત છે અને એક કબૂલની શરત છે ખુશનસીબ છે કે ઇન્સાન કે જે નમાઝ પઢતો હોય રોજા રાખતો હોય અમાલ કરતો હોય દરેક નેકીઓ વાજીબત બજા લાવતો હોય સહી પણ હોય અને કબૂલ પણ થઈ જતી હોય ઘણા માણસો નેકીઓ અંજામ આપતા હોય સહી નહીં હોય અલ્લાહની રાહમાં કુરબાન કરતા હોય ઇન્ફાક કરતા હોય ખબર નથી ક્યાંથી આવ્યું છે હલાલ છે કે નહીં પાક છે કે નહીં તૈયબો તાહેર છે કે નહીં પણ ઘણા એવા છે કે એમને કોન્ફિડન્સ અને યકીન છે કે હું ભલે અલ્લાહની રાહમાં એક રાલ અને એક પૈસો હું ખર્ચ કરું છું પણ આ પૈસો જે છે એ મારા પરસેવાને મારા પસીનાની કમાઈ છે અને હલાલ કમાઈ છે પાકો પાકી છે તો પછી જ્યારે એ અમલની અંદર હલાલિયત હશે તો અલ્લાહ તલા સો ટકા એ અમલને એને કબૂલ પણ કરી નાખશે અને પછી બીજો ટુકડો છે દુવાનો મહત્વ હે પરવિગારા આ મહિનાને થકી આ મહિનાની બરકત થી અમારા અમારા ઉસુલના મૂળ થકી અમારા ફુરુને તું મજબૂત બનાવ એનો મતલબ શું થાય છે કે નમાઝ પઢી છે રોજા રાખ્યા છે આ ફૂરું આ છે ફુરુએ દિન છે આના થકી મારા ઉસૂલ કે જેની અંદર તોહીદ આદલ નબુવત ઇમામત ને કયામત છે એને તું મજબૂત બનાવો આ ફૂરુની શાખાઓના થકી મારા ઉસૂલના મૂળ ને તું મજબૂત બનાવ અને પછી આ દુવાની અંદર હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લાહિ વસલ્લમ અને તેમની આન ઉપર આપણે

દુઆના પહેલા સલવાત મોકલો મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર અને દુઆ ખતમ થાય ત્યારે તમે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલો તો એ દુઆ કે જેની પહેલાં સલવાત હોય અને જેને છેલ્લે દુરુદ અને સલામ હોય અલ્લાહ તાલા એ દુઆને અવશ્ય કબૂલ કરી નાખે છે બિસ્મિલ્લા રમન રહીમ અલ્લાહલ કિબરિયા વલ અદમ વાહલ જુદ એ વલ જબરૂદ વાહલ અફે વલ રાહમા વાહલ તકવા વલ મકફેરા أسألك بحق هذا اليوم الذي جعلته للمسلمين عيدا ولمحمد صلى الله عليه وآله زكرا وكرامة وشرفا ومزيدا وأن تصلي على محمد وآل محمد وأن تدخلني في كل خير أدخلت فيه محمد وآل محمد وأن تخرجني من كل سوء أخرجت منه محمدا وآل محمد صلواتك عليه وعليه مجمعين اللهم إني أسألك بحق હા જલ અદી અલ તઉલિલ મુસ્લમીન ઈદા આજે માય રમઝાનની ત્રીસમી રાત અને ત્રીસમા દિવસની દુઆ તમારી સમક્ષ આપણે પડ્યા અને એની અંદર એક બે વાતો તમારી સમક્ષ મને બયાન કરવાની તોફીક હાંસલ થઈ ઈદની રાત જ્યારે આવે તો ઈદની રાત પણ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ ફઝીલતવાળી રાત હોય છે ખાસ કરીને દુઆની કબૂલ થવાની રાત છે ઈદની રાતના આમાલ પણ છે ઘણા કે જે દુઆઓની કિતાબોની અંદર લખેલા છે એ આમાલની અંદર સૌથી પહેલાં છે ઘૂસલ કરવું શબે ઈદમાં ઈદની રાતના અને પછી દુઆઓ છે અને એના પછી એક ખાસ અમલ છે જ્યારત ઇમામે હુસૈન ઈદની રાતના અને ઈદના દિવસે કે બહુ સ્વવાળે આમલ છે જેનો બે શુમાર અઢળક સ્વભાવ અને અજર અલ્લાહ તાલાએ લખેલો છે એની અંદર અને જ્યારે ઈદનો દિવસ થાય તો ઈદના દિવસની અંદર સવારના સૌથી પહેલાં આપણને કુશલ કરવું જોઈએ ઈદના દિવસનું અને એના પછી આપણને કેમ કે રોજો તો નથી રોજો રાખવો હરામ છે તો સૌથી પહેલાં ખજૂર યા કોઈ પણ મીઠાણથી મીઠાઈથી ઈદના દિવસે પોતાને નાસ્તાની અંદર ખાય જ્યારે પણ નમાઝ પડવા જાય મસ્જિદમાં તો એના પહેલાં યા તો એના પછી ખજૂરથી પોતાના માટે ઈદના દિવસે પોતાનું જે બ્રેકફાસ્ટ છે એ લે એકચુલી ઉલ ફિત્ર જે છે ફિત્ર એટલે એનો મતલબ શું થાય છે ફિત્રનો મતલબ થાય છે આખી રાત ખાધા અને પીધા વગર ઇન્સાન પસાર કરે છે હવે સવારના જ્યારે બ્રેકફાસ્ટ કરે છે જ્યારે નાસ્તો કરે છે તો એને કહેવાય છે ફતર અરબી જબાનમાં જે ભાઈઓ સૌદી અરબમાં દુબઈમાં ઉમાનમાં રહેતો એમને ખબર છે ફતર એટલે કેને કહેવાય છે ફતરનો મતલબ થાય છે નાસ્તો બ્રેકફાસ્ટ થાય છે તો બ્રેકફાસ્ટની અંદર ઇન્સાનના માટે સુન્નત અને મુસ્તફ છે કે નમાઝ પડવા ગયો હોય કે નહીં ગયો હોય એ ખજૂર તથા કોઈ પણ મીઠી વસ્તુથી એ ઇફતાર કરે અને દુઆઈ નુદબા પડવી ઈદના દિવસે બહુ સવાબનો હામિલ છે અને જ્યારે મામે હુસેન પણ ઈદના દિવસે પડવી બહુ સવાબનું કામ છે અને પછી જે નમાઝે ઈદ આપણે પડે છે એના માટે આપણને મસ્જિદમાં જવું જોઈએ જે જમાતથી નમાઝે ઈદ બરપા થતી હોય નમાઝે ઈદની નિયત સુન્નત થાય છે આ જે નમાઝો છે છે નમાઝે ઈદ એ ગયબતના કોબરામાં સુન્નત છે મુસ્તહબ છે પરંતુ જ્યારે ઈમામ આવશે જહૂર થશે આપણા વક્તના મોલાને આકાનું તો આ નમાઝને વાજિબ કરાર દેવામાં આવશે પણ હમણાં જે સુન્નત છે પરંતુ એટલી તાકીદ કરવામાં આવી છે ઇજના દિવસે કે તમે નમાઝમાં જાઓ અને નમાઝની અંદર જે કુનૂતોની અંદર જે દસ કુનૂતની અંદર જે આપણે પડતા હોય છે અલ્લાહુમમાં આહલલ કિબરિયા એવલ આદમ હે અઝમતો બાલંદો બાલા મારા પરવર દિગાર એ સખી મારા પરવર દિગાર વાહલ જૂદ એવલ જબરૂદ વાહલ આફેવર રહમાં એ બક્ષવાવાળા અને સાહેબે વલ મગફરા અને એ પાકો નાઝીર કરવા વાળા અને એ મગફરત કરવાવાળા પરવિગાર અને હું તારાથી સવાલ કરું છું આજના દિવસમાં અને આજના દિવસના હકનો વાસ્તો આપીને આજના દિવસનો વાસ્તો આપીને સવાલ કરું છું કે અલ્લદીસ્લિમીને અહીદા કે તું એ દુનિયાના દરેક મુસલમાનો માટે આજનો દિવસ ઈદનો દિવસ બનાવ્યો છે કરાર કર્યો છે અને વલે મોહમ્મદ સલ્લાહ વસલમ ઝુખરમ વ શરફમ મઝીદા અને મોહમ્મદ અને મોહમ્મદની આલને તું કાબેલે શરફ કાબેલે ઇજ્જત કાબિલે ફખર તું રાખી છે માટે તું દુરુદ અને સલામ મોકલ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર કે વાન તો દિલ્ની ફીકુલે ખૈરી કે દરેક ને ભલાઈ જે કાંઈ પણ છે એ મોહમ્મદ અને મોહમ્મદના આલ સાથે તું નિસ્બત આપ અને જે કાંઈ પણ ખરાબ વસ્તુ છે એને મોહમ્મદ અને મોહમ્મદની આલથી એને તું નીકાળી દે અને બહાર કાઢી નાખ અલ્લાહ ઇન્ની અસલો ખૈરમાં સાલ કિન હોય બાદો સાલે હું તારાથી સવાલ કરું છું દુઆ માગું છું મુનાજાદ કરું છું તારા એ બંદગાને સાલે જે સાલે બંધાઓ છે એમના વાસ્તા થકી પરવરધિગારા તું મને પનાહ આપ અને તારા જે બંદાઓ જે છે સાલે છે જે મુખલીસ બંદાઓ છે એમનો વાસ્તવ આપીને કહું છું કે તું મને તારી પાસે પનાહ આપ અને મને તારા મુખલીશ મુખલસ એખલાસ ખુશુ અને ખુશુ બંદાવાનાની અંદર તું મને સામેલ ફરમાવ આ જે નમાઝે ઈદનું જે કુનૂજ છે એની અંદર આપણે પડતા હોય છે અને નમાઝે ઈદ આપણને બહુ ખુશું અને ખુશુથી પડવી જોઈએ પણ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈદ કોના માટે છે ઈદ કોના માટે છે ઈદ એના માટે છે કે જે મારે રમઝાનની અંદર કોશિશો મહેનતોથી રોજા રાખ્યા હોય આમાલ કર્યા હોય કુરાણ પડી હોય એના માટે ઈદ છે પરંતુ હકીકતમાં ઈદ એના માટે છે કે જેણે કોઈ ગુના નહીં કર્યા હોય મોલાય કાયનાત કહે છે જે દિવસના અંદર તમે કોઈ ગુના નહીં કર્યા હોય એ દિવસ તમારા માટે ઈદ છે તો ઈદના દિવસમાં આપણને દરેકને ધ્યાન દેવું જોઈએ કે કોઈ એવો ગુના આપણાથી નહીં થઈ જાય કે આપણે ઈદ જે છે એ ઈદના સરનામાંથી હટી જાય અને આપણે ગુનાની અંદર આવી જઈએ બલકે ઈદનો મતલબ જ થાય છે કે ગુનાથી પાકો પાકે છે બીજો મતલબ થાય છે ઈદનો કે પાછું અલ્લાના બંદાઓ તમારા જેવા ધર્મી આમાલ કરવાવાળા નમાઝ પઢવાવાળા અને રોજા રાખવાવાળા નેક્યુ કરવાવાળા કરવા વાળા રસ્તાથી આવી અને અલ્લાના રસ્તા ઉપર આવી ગયા છે અને એ લોકોએ હવે પાછા અહીંયા આવી ગયા છે એમના માટે ઈદ છે કે જે શેતાનને મૂકી હવાઓ હવસ અને ખ્વાહિશાતે નફસાને મૂકી અને હવે અલ્લાહની કુર્બત અને અલ્લાહની નજદીકીમાં આવી ગયા છે હકીકતમાં ઈદ તો એ લોકો માટે છે આપણે દરેકને ઈદ મુબારક થાય અને એક દિવસ એવો આવે કે આ ઈદ આપણે આપણા વખતના આકા અને મોલાના હુઝૂરમાં એમની પાછળ આપણે ઈદની નમાઝ પડીએ અને આપણા આકાને મૌલા ઈદનો ખુતબો આપણા નજરોની સામે આપતા હોઈએ અને આપણે આપણા આકાને મૌલાના હાથનો મુસાફો કરીએ એમના હાથને ચુમીએ એમની પેશાની ચૂમે અને આપણે વક્તના ઈમામ અને આકાને મૌલાની આ જમીનના વારિસને આપણે ઈદ મુબારક કહીએ એવો મોકો અલ્લાહ તાલ આપણને દરેકને નસીબ ફરમાવે વસલ્લા સૈયદના મોહમ્મદ વ આલી વસલમા તસ્લીમા